પીએમ મોદી આગામી અગિયાર ઓક્ટોબરે સૌરાષ્ટ્રના જામ કંડોણા ખાતે જાહેર સભાને સંબોધવાના છે રાજ્યના પૂર્વ પ્રધાન જયેશ રાદડીયાએ પીએમ મોદીના સભાસ્થળની મુલાકાત લઈ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં દોઢ લાખ લોકો બેસી શકે તેવો વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે આ ઉપરાંત સભામાં આવનારા લોકોના ભોજન પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે જયેશ રાદડિયાએ કહ્યું કે પીએમ મોદીના પ્રવાસને લઈ જામકંડોના વાસીઓમાં ઉત્સાહનો માહોલ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર આખા જિલ્લાની અંદર મિટિંગો લઈને પણ વધારે વધારે લોકો એકઠા થાય માટેના પ્રયત્નો કરવામાં આવે છે સમગ્ર વિસ્તારની અંદર વડાપ્રધાન નરેન્દ્રભાઈને આવકારવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એના આયોજનના ભાગરૂપે આ આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અંદાજે દોઢ લાખથી વધુ લોકો એકઠા થઈ શકે એ માટેનો ડોમ એનો સમયાણો અને સાથે સાથે ભોજનની વ્યવસ્થા પણ જામકણા ખાતે કરવામાં આવી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દસ ઓક્ટોબરે રાજકોટ પહોંચશે જામનગરમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યા બાદ પીએમ રાજકોટ સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે જે બાદ અગિયાર ઓક્ટોબરે જામકંડોળામાં સભાને સંબોધશે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી બીજી વખત રાજકોટમાં રાત્રિ રોકાણ કરશે